કચ્છ જિલ્લામાં ચોરીના ગુના અટકાવવા પેટ્રોલિંગ દરમિયાન બાઇક ચોરને આધાર પુરાવા વગરની બાઇક સાથે પકડી પાડવામાં આવ્યો. પોલીસ અધિક્ષક શ્રી પરીક્ષિતા રાઠોડ પૂર્વ કચ્છ ગાંધીધામની સૂચનાથી નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી એસ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ જિલ્લામાં ચોરીના બનાવો અટકાવવા અને દાખલ થયેલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંજારમાંથી વિજયનગરમાં રહેતા મહેન્દ્રસિંહ પરમારના ઘર પાસે આરોપી મહેશ ઉર્ફે ડાબલો મોતીભાઈ કોલી ઉંમર વર્ષ 20 રહે કોલીવાસ વિજયનગર અંજારવાડાના કબજામાંથી એક બજાજ પલ્સર નંબર વગરનું જેના ચેસિસ નંબર MDO A13EY6GCH 51000 તથા એન્જિન નંબર DKY CGH 68293 કિંમત રૂપિયા 20,000 શક પડતા મુદ્દામાલ સાથે મળી આવેલ અને કડક સર્કલ પાસે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક પાસેથી એક હીરોહોન્ડા સ્પ્લેન્ડર રજિસ્ટર નંબર GJ12 87 18 જેના ચેસિસ નંબર MDLHA 10 EFA HA 58413 તથા એન્જિન નંબર HA10 EAA HA 48 કિંમત રૂપિયા 20,000 વાળા સાથે મળી આવેલ અને તેની પૂછપરછ દરમિયાન તેણે બીજું હીરોહોન્ડા ડિલક્સ મોટરસાઇકલ નંબર પ્લેટ વગરનું જેના ચેસિસ નંબર MBLHA 11 EKA 09 A 06 031 તથા એન્જિન નંબર HA 11 EBA 9A 07 381 કિંમત રૂપિયા 20,000 મુદ્દામાલ સાથે મળી આવેલ જેથી આ તમામ વાહનો શક પડતા મુદ્દામાલ તરીકે CRPC કલમ 102 મુજબ કબજે કરેલ અને મહેશ ઉર્ફે ડાબલો મોતીભાઈ કોલીને CRPC કલમ 41 પેટા કલમ 1D મુજબ ધોરણસર અટક કરેલ અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને તેનો કબજો તેના વાલી વારસને સોંપવા માટે તજવીજ કરવામાં આવેલ છે. આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી BR પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ સાથે પોલીસ હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ પરમાર તથા જયુભા જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ વિજયસિંહ ઝાલા તથા ગૌતમભાઈ સોલંકી તથા મહેશસિંહ ચુડાસમાનાઓ સાથે રહેલ હતા.